चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। श्रीमंत करुणा सागर भगवान महान तपस्वी रघुराम महाराज की कैवल गुरु ने मनुष्य भावे कड़ी माने ते तो नर सुकर स्वान समान गुरु ने करता मा अंतर डरे ते तो बाबा माही भमे वाड़े वाड़े। कोई देह अभिमानी अज्ञानी जन तारणहार मुक्तदाता गुरु इतले परम गुरु ने मनुष्य रूपे माने छे तेने महादोष लागतो होय सकड़ता धनीनो गुनेगार बने छे। ते मनुष्य होवा छता सुकर अने स्वान समान गणाय छे तथा परम दयारू गुरुदेव इतले परम गुरु अने सकड़ता वच्चे जुदापणू ढाळे छे। ते जीवने आ भव संसार मा वारंवार जन्म मरण रूपी लक्ष चौरासीनु चक्र अनेक वार फरू पड़े छे छता ते छूटी सकतो नथी। જે કોઈ જડ બુદ્ધિનો જીવ અહમ રૂપી કેફમાં છકી ગયેલો હોય પરમ હિતકારી ગુરુદેવના પ્રતિ ઉત્તરમાં હું હું કરીને હુંકારેથી ટુકારા ભર્યા અઘટિત વચન બોલે છે તેના દેહથી ઘણા અપરાધો થતા હોવાને કારણે અસંખ્ય કષ્ટો સહન કરવા પડે છે છતાં તેના ઉપર કોઈ દયાદ્રષ્ટિ કરતું નથી તેમજ એવા જન ગુરુ સાથે રહેવા છતાં પોતાના મનથી અલગના અલગ રહે છે તેઓ ગુરુની રીઝ મેળવવા અંતરની એકતા કરતા નથી
અને લોક દેખાવમાં ઉપલક સેવા કરતા હોય છે, તેથી તેના ઉપર જગત કરતા પ્રભુ પ્રસન્ન થતા નથી. કલ્પ ભોગવે નરક નિવાસ આરાધના જેને નહીં ગુરુ ઈષ્ટ પડે કુંભી પાકટે પ્રાણી પાપિષ્ટ. જે ગુરુદ્રોહી અસુરીજન ગુરુના વચનોનો લોપ એટલે અવગણના કરવા છતાં પોતાના મનમાં ત્રાસ પામી પસ્તાવો કરતા નથી, તે મુખના દેહનો અંત આવ્યા પછી કરોડો કલ્પ સુધી નરકમાં પડી નરકવાસના અનેક દુઃખો ભોગવવા પડે છે. જો કોઈ દુરીજન જીવ સાચા ગુરુદેવ મરવા છતાં પોતાના અનેક અવગુણો કરી સમર્થ ગુરુદેવને ઓળખી ઇષ્ટ માની શુદ્ધ ભાવનાથી આરાધના કરતો નથી અને પાછળથી ભૂલો જુએ છે, એવા દુષ્ટ પાણીને અઢારે અઢોર પાપના ફર ભુક્તમાન કરાવવા યમના દૂતો કુંભી પાક નામના નર્કમાં નાખે છે. પ્રેમે જેને પૂંજે ગુરુજીના પાયે અંતકારે તેને કોણ સાયે રહી ગુરુ આદિન દિન ના વાક્ય નિશ્ચે તેને લક્ષ ચોણાસીમાં નાખે. જે કોઈ ભક્તિના ઉપલક દૂર કરનાર ભક્તજનો શુદ્ધ પ્રેમથી ગુરુશ્રીના ચરણની પૂજા કરતો નથી એવા મિથ્યા ઢોંગીને દેહના અંતે કોઈ પણ સહાય કરી શકતું નથી, તેમજ એવા વિષય પ્રામર જીવ ગરીબી ધારણ કરીને ગુરુદેવને આધીન થઈ નમ્રતાવાળા વચન બોલતા નથી, તે અપરાધના કારણે નિશ્ચય કહું છું કે તેના કરેલા કુળકર્મ નક્કી લક્ષ ચોણાસીમાં નાખે છે. જય જય ગુરુ આના જોરે જય ભંગાને જન્મ તે ઠાયા ભંગા ગુરુનો ધ્યાન હૃદય ના વાડા તેને આમાં કિંકર કોટીને મારે. કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા સિવાય સામાન્ય વિષયની વાત વાતમાં ગુરુમુખના વચનોનો ભંગ કરે છે એવા અક્કલ વિનાના અવિવેકી જીવને અનેક જન્મ અપંગ થઈ કીટ સર્પાદિક વગેરે શરીરો ધારણ કરી અનેક જન્મ અથડાવવું પડે છે. જે જન ગુરુને કલ્યાણકારી જાણીને ભાવભક્તિથી પોતાના હૃદયમાં ધ્યાન રહેતા નથી એવા સાકુટ જનોને યમના કિંકર એટલે દૂટો ગુરુ વિમુખીને કૂટી કૂટીને બહુ માર મારે છે. જે કોઈ જન ગુરુલક્ષ બોધ લઈ યાદ નહીં રાખતા વિસારી દે છે, અગર ભૂલી જાય છે તેના મસ્તક ઉપર કાર માયાના અનેક વિઘ્નો આવે છે, તે વિઘ્નોથી બચવા માટે તેને કોઈ રસ્તો સૂઝતો નથી, તેને બચાવનાર પરમ પ્રતાપી સજીવન મંત્ર દેનાર શ્રી પરમ ગુરુ દેવ છે. તેમના અમર મંત્રનો જાપ અંતર્વૃત્તિએ દ્રઢતાપૂર્વક જે કોઈ જન કરી શકે તો પરમ ગુરુ દેવ કરુણા દ્રષ્ટિએ કરુણા કરીને અંશને પતિપદ પામવાનો મહાન લક્ષ કૈવલ્યનો લક્ષ ભેદ ખુલ્લો કરી જણાવે છે, એવો ગુરુ ઉપાસનાનો મહાન પ્રતાપ છે. એવા મહાન સમર્થ સદગુરુના શરણે તજીને જે કોઈ જન પાછો પડી જાય છે તેને આ જગતમાં તરવાનો બીજો કોઈ આધાર કે ઉપાય મળી શકતો નથી, જેથી કાર પુરુષ તેના ઉપર અતિ રોષ કરી કૂટીને પોતાના વિકરાળ મુખે ભક્ષણ કરી જાય છે, એવો અતિ અગ્ર દંડ ભોગવવો પડે છે. માટે કોઈ પણ જન ગુરુ વિના વિમુખી થશો નહીં.
एवा जे निजकर्ता साथे एकमेक रहेला सद्गुरुनी अगर गतिनो प्रताप परम श्रेष्ठ होय जेनो महिमा आगम अगर छे एवा महान समर्थ गुरुदेवना नामनो शिव ब्रह्मा शिव विष्णु तेमज ब्रह्मा हरदम जाप जपे छे। जे गुरु वचन सर्वव्यापक होय घटो घटमां रमी रह्यु छे ते गुरु वचनोनो पोताना हृदयमां संपूर्ण विश्वास लावी विचरी एटले ब्रह्माजी निज कर्ताने आपेली करुणानो अधिकार मुजब वारंवार विश्व सर्जे छे। एवी रीते के ज्यारे ब्रह्मदेवनी रात पड़े छे त्यारे व्यस्तित जगतनुं विसर्जन करे छे। रात्रिनो अंत आवता तेमनो दिवस गणाटो होय सुस्तीने सर्जे छे। ए प्रमाणे गुरु वचनना प्रतापे वारंवार सर्जन विसर्जननो वहीवट करी जाय छे। जगतमां ज्यारे आसुरी अधर्मीओनुं बळ वधी जाय छे त्यारे दैवी संपत्तिना धर्मशील सज्जनो कोई પ્રભુમય જીવન જીવાવાળા હોય તે દુઃખી થાય છે ત્યારે જગતકર્તાને પ્રાર્થના કરે છે। તેમનો પોકાર સાંભળી શ્રી વિષ્ણુદેવ કર્તાથી મળેલી કરુણાના અધિકારનું કાર્ય કરવા પૃથ્વી પર અવતાર લઈ અસુરોનો નાશ કરે છે। ભક્તજનોને તેમાંથી બચાવી ધર્મનો જય કરે છે। તેઓ નિશ્ચયપૂર્વક ગુરુવચનના આધારે પોતાની ફરજ બજાવી રહ્યા છે। જ્યારે જગતનો નિત્ર પ્રલય આવી પહોંચે ત્યારે શિવજી કર્તાના આપેલા અધિકાર પ્રમાણે સૃષ્ટિનો સંહાર કરે છે। આ પ્રમાણે કાયમ એક કલ્પ પૂરો થાય ત્યાં સુધી ગુરુવચનને પોતાના મસ્તક પર ધારણ કરી સૃષ્ટિના નિયમ પ્રમાણે સંહારનું કાર્ય કરી જાય છે। તેમજ શેષ નારાયણ 50 કરોડ જોજન વિસ્તારવાળી પૃથ્વીને પોતાના મસ્તક ઉપર ધારણ કરી રહેલા છે। તેઓ ગુરુદેવના મહામંત્રનો જાપ અતૂટપણે મુખ જીભ્યા દ્વારા નિરંતર જપી રહ્યા છે તેથી તેમને ગુરુલક્ષ મંત્ર જાપના પ્રતાપથી પૃથ્વીનો ભાર લેસ માત્ર પણ લાગતો નથી। તેજ પોખે પર પુર ઇન્દ્ર સુર રાજ તણો અધિકાર તેને ગુરુ વચન તણો આધાર। પરમ ગુરુ કૃપાનિધિ ગુરુનો મહિમા અનંત અને અથાહ છે। ગુરુના વચનની હું શું પ્રશંસા કરું। સૂર્ય અને ચંદ્ર જેવા મહાન ગ્રહો ગુરુ વચનના હુકમને શિરે ચડાવી ત્રણેય લોકમાં પ્રકાશ પહોંચાડવાનું કામ હંમેશના માટે ગુરુવચનની મર્યાદામાં રહી નિત્ય નિયમિતપણે પાલન કરી રહ્યા છે। તેમજ ઇન્દ્રલોકના અધિપતિ ઇન્દ્ર તે સર્વે સમાન દેવોના રાજા છે તેમજ દેવોના રાજા તરીકેનો શ્રેષ્ઠ રાજસત્તાનો અધિકાર મળેલો હોવા છતાં તે પણ ગુરુવચનના આધારે દેવલોકો ઉપર રાજ કરી રહ્યા છે। જે સમષ્ટિ 5 મહાતત્વો આકાશ વાયુ તેજ જલ અને પૃથ્વી તે સૃષ્ટિભરના સર્વે ઘાટોના કારણરૂપ છે। એકંદરે તપાસીને જોઈએ તો સ્થૂળથી લઈ પરમ કારણ સુધીના 5 દેહ
તત્વોની અંદર આવી જાય છે. એવા એ પાંચ મહાભૂતો પણ ગુરુવચનના આધારે ટકી રહ્યા છે. કોઈ દુષ્ટ બુદ્ધિવાળા જીવો પ્રભુનો ડર નહીં રાખતા નિષેધ કર્મો આચરે છે. તેના કર્મોની શિક્ષા કે દંડ યમરાજા જ્યારે કરે છે ત્યારે ગુરુવચનને સિર પર ધારણ કરીને જ કરે છે. દેવી દેવા ગોટી અનંત અનંત ઋષિ મુનિ તાપસ સિદ્ધને સંત પિતૃ યક્ષ કિન્નર ને ગાંડવ વટે ગુરુ વચન આદિતિ સર્વ. સકળતા સર્જનહારની રચેલી સૃષ્ટિમાં દેવ દેવાંગનાઓ જુગલ જોડીવાળા જુદા જુદા દેવધામોમાં વસતા અનંત કરોડની સંખ્યામાં વર્ણવેલા છે. તે સગરા દેવો ગુરુવચનની આજ્ઞામાં રહી પોતાને મળેલા અધિકાર પ્રમાણે કામ કરી રહેલા છે. તેમજ બીજા પૃથ્વી ઉપર વસતા ઋષિમુનિઓ તપસ્વીઓ સિદ્ધ પુરુષો અને સંતો આ બધાએ જેને જેવી ગુરુગમ ગતિ જે જે ગુરુઓના સિદ્ધાંત પ્રમાણે મળી તે મુજબ વચનમાં રહી ગતિને મેળવી પોતાની ઉજ્જવળ કીર્તિ આ જગતમાં મૂકી ગયા છે. આ સંસારમાં ઘણા મનુષ્ય કર્મ અનુસાર દુઃખ આવે ત્યારે એમ માને છે કે મને ગ્રહ પીડા નરે છે. તો કોઈ ભૂત પ્રેતો કોઈને અધોગતિ પામેલા પિશાચ નામના ભૂત જાતિ જેવા તેમજ તાવ વગેરે પણ પીડે છે. કોઈ કોઈ મનુષ્યને આ સર્વે નીચ યોનિના ગણાતા મલિન જીવો સંજોગો વસાર દુઃખી કરતા હોય તે સમયે ગુરુવચનનો અમલ કરવામાં આવે તો ગુરુવચનનો પ્રભાવ પડતાની સાથે દૂર હટી જાય છે. વીર વૈતાર નામનો ભૂત યોનિનો સરદાર શરીરોમાં થતો વ્યાધિ અને કોઈ ઝેરી પ્રાણીના લાગેલા ડંખનું ઝેર તથા કોઈપણ જાતનો રોગ આ સર્વે ગુરુવચનની આજ્ઞા પ્રમાણે ગુરુવચનને માન આપી અટકી જાય છે. સમસ્ત જગતમાં સ્થાવર કહેતા બોલવા ચાલવાની ક્રિયા જે ઘાટોમાં નથી તેને સ્થાવર કહેવામાં આવે છે અને જેમાં બોલવા ચાલવાની પ્રગટ ક્રિયાઓનું જ્ઞાન છે તે જંગમ તેમજ અસુર એટલે રાક્ષસો અને સુર કહેતા દેવો આ સર્વે નામધારી ગુરુવચનની મર્યાદામાં ભરપૂર કહેતા સંપૂર્ણ લાગણીપૂર્વક ગુરુવચનની મર્યાદાનું પાલન કરી રહ્યા છે. પશુ પક્ષીની યોનિમાં હિંસક તરીકે ઓળખાતા વીછી સર્પ વાઘ તથા કીટ એટલે સાપની જાત જેવા તેમજ પતંગ એટલે નાના મોટા પંખીઓની આદ્ય લઈને ગુરુવચનથી મર્યાદાને માન આપી લેસ માત્ર આગળ વધી શકતા નથી. એવો અલૌકિક કલ્યાણકારી ગુરુ મહિમા મનુષ્ય દેહ મરવા છતાં જે જન જાણી શકતો નથી તેને મંદ મંદ કહેતા અક્કલ હોંશિયાળી વિનાનો જ્ઞાનહીન આત્મઘાતી ગુરુ ભક્તિનો કાયળ કરોડો કલ્પો સુધી લક્ષ ચોરાસીના દુઃખ ફળી ફળી ભોગવે છે. એ અતિ આળસુ અજ્ઞાની મૂર્ખ કલ્યાણના સંબંધમાં કંઈ દરકાર કરતો નથી. તેના કારણે લઈને જુગો જુગ સુધી જળના વિશે મોટા મગરમચ્છનો દેહ પામી ઘણા પ્રકારના કષ્ટો સહન કરે છે. કહેવાય તેનું કુળ નરકે
कोई मनुष्य प्रकृतिना पदार्थनी इच्छा पूर्ण करवा गुरु करी गुरु उपदेश ले छे अने भक्त तरीके बाह्य उपासना भौतिक पदार्थनी लालची कंठी तिलक दीवाबत्ती ने पूजा पाठ थोड़ा समय सुधी करे छे परंतु पोतानी आशा पूरी न थाय पूरी न थता पूजा पाठ छोड़ी गुरुनी पण निंदा करे छे ते एवुं नथी समझी सकतो कि गुरु उपदेश लेवानो शुं मतलब छे तेमा कयो हेतु समायेलो छे गुरु लक्ष बोर्डना सेवनथी कया फळनी प्राप्ति थाय छे ते नहीं जाणवाना कारणे गुरुद्रोही थईने महा अधम कुटिल एटले कपटी कहेवाय छे तेवा जनने अनेक शब्दना सोटा मारी परम हितकारी ज्ञानी संत पुरुषो तेना हित माटे घणु कहे छे छता ते समझी सकतो नथी अने अंते कोटी एटले आत्माना कुळनी कक्षानो अधिकारी पोते नहीं जाणी सकवाती वृत्तिओ रूपी सर्वे परिवारने लई महा अघोर नरकमां जाय छे। તેવા સઠ સાખુટ પૃથ્વી ઉપર મનુષ્ય જન્મ પામી નઠારા અને નીચ કર્મો કરે છે તેમને શિખામણ આપવા ઘણા શબ્દો કહેવામાં આવે છે છતાં તે સઠ જનોને રેખ માત્ર અસર થતી નથી એવા ગુરુ વિમુખી પાપાચરણ કરનાર ધણી વિનાના હરાયા ઢોરને વહેલ એટલે કે રથે જોડવામાં આવે તો સીધે રસ્તે નહીં ચાલતા જ્યાં ત્યાં ખાડામાં ગબડાવી પાડે છે તેવી રીતે કે નિચ કર્મો કરનાર નુગ્રાજનો મનુષ્ય દેહરૂપી રથે જોડાયેલા છે તે મનુષ્યરૂપી રથનું જતન નહીં કરતા 84ની 4 ખાણરૂપી ખાઈમાં જઈ પડે છે એવા નિર્દય લોકોને પોતાના જીવની પણ દયા નથી કે અરે રે અંતે અમારું શું થશે તો પછી બીજાનું ભલું ક્યાંથી કરી શકે એવા પથ્થર જેવા જળ કે જેને પોતાની અધોગતિ માટે લાજ કે શરમ પણ આવતી નથી એવા અચેત અજ્ઞાની પરોપકારના કાર્યમાં જરાય મદદરૂપ થતા નથી જેથી એમને નકામા બેશરમ ગણેલા છે તેઓને સુખ શાંતિનું ઠામ કે ઠેકાણું આ ત્રણેય લોકમાં એટલે સ્વર્ગ મૃત્યુ કે પાતાળમાં પણ મળતું નથી જેથી અધમ યોનિના ઘાટોમાં જઈ પડે છે ઉપલબ્ધ ધર્મના ચિહ્નો ધારણ કરી કહે છે કે અમે ગુરુધર્મ પાળીએ છીએ એમ માને છે પરંતુ તેઓ નથી જાણતા કે ગુરુધર્મ વસ્તુ શું છે ગુરુધર્મની રહેણીકરણી રહી ગુરુવચનનું પાલન કરવામાં આવે તો પોતાના સ્વરૂપે થતા વાર લાગતી નથી એવો ગુરુધર્મ અલૌકિક છે એને નહીં સમજાવનાર બાહ્ય ઉપાસનાનો ડોળો કરી લોકોને બતાવે છે કે અમે ગુરુધર્મ પાળીએ છીએ તે પાડે ક્યાંથી જાણતા હોય ત્યારે ને પરંતુ વાસ્તવિક રીતે તપાસી જોતા તો તે ખરો ગુરુધર્મ પાડી શકતા નથી એવા દંભીઓને પડછાયો પડવાથી આપણા મહાદોષ લાગે છે જે જનના કરોડો જન્મના પુણ્ય એક સાથે ઉદય થાય છે તેને કૈવલ વેત્તા ગુરુ ભગવાન કરુણા સાગર લક્ષ દ્વારા પ્રત્યક્ષ મળે છે એમ કોઈ સંદેહ નથી પૂર્ણ ભાગ્યશાળી એને કહેવાય કે જેને કૈવલ વેત્તા પરમગુરુ અલેખ સંત સ્વરૂપનો મેરાપ થાય છે જેની અપાર કરુણામય દ્રષ્ટિ પડતા અનંત ઘણું સુકૃત વધી જાય તેનો પાર લાવી શકાય તેમ નથી એટલે ગુરુકૃપાની છાયાના પ્રભાવથી દેહરચનાના સર્વે તત્વો ઉદ્ધર્વમુખી થતાં ગુરુધર્મનો અમલ રોમે રોમને રગેરગમાં અંતર અને બહાર વર્તાવા લાગે છે
જેથી પરમ ગુરુમાં એક નિષ્ઠા, એકત્વપણાની ધૈર્યતા અને એક નિશાન પરમ ગુરુ કૃપાએ સિદ્ધ થતાં તેને નિજ સ્વરૂપાનંદનું અખંડ સુખ પ્રાપ્ત થાય છે. એ પરમ ગુરુના પરમ શ્રેષ્ઠ પ્રતાપનો મહિમા મન વાણી દ્વારા કહી શકાય તેમ નથી તો તે ગુરુ મહિમાને હું કઈ રીતે વર્ણવી શકું. આ જગતમાં પૃથ્વીના રજકણો તથા મેઘ વરસાદના બિંદુઓની ગણતરી કોઈ મહાકવિજન કરી શકે છે, તેમજ આકાશમાં રહેલા તારાઓની ગણતરી કોઈ યોગી પુરુષ કરી શકે તે બનવા યોગ સંભવિત છે, પરંતુ પરમ ગુરુનો મહિમા કહી શકવા કોઈ સમર્થ નથી. ખરું જોતા ગુરુ મહિમાનું વર્ણન અત્યાર સુધી કોઈ કરી શક્યા નથી. આદિ અને અંત જગતને લાગેલા છે. જે વસ્તુ ઉત્પન્ન થાય છે તેનો અંત પણ જરૂરથી આવે છે. વિવેક દ્રષ્ટિથી તપાસીને જોતા જણાય છે કે નામ રૂપ ગુણવાળા સર્વ પદાર્થો નાશ થવાવાળા છે, પરંતુ ગુરુપદને આદિ અંત લાગી શકતા નથી. તે ગુરુપદ અકળ, અવિનાશી, અવિગત, અચળ ગુરુનું નિત્યપદ હોવાથી ગુરુપદના મહિમાનો પાર લાવી શકાય તેમ નથી. એવા સર્વાતીત સર્વોત્તમ સર્વેશ્વર ગુરુપદને ગુરુગમ ગતિ દ્વારા યથાર્થ ઓળખી મહાન સમર્થ પરમ ગુરુનો મહિમા જે ગાશે તેને સર્વે સાધનોના ફળરૂપ પરમપદની પ્રાપ્તિ થશે. ઉપર કહી બતાવ્યા મુજબ ગુરુ ઉપાસી જે કોઈ સંત અને સજ્જનો સદેહે પરમગુરુના નિત્ય સ્વરૂપને અંતરદૃષ્ટિએ નિહારી જે ઓળખી શકાય છે, તેઓ દેહના અંતે નિજ સ્વરૂપે થઈ કૈવલ મોક્ષ પામી શક્યા છે. એવા અતિ ઉગ્ર અનુભવી અંશોને સકળતા સત્કૈવલનું પદ પરોક્ષ કહેતા અપ્રત્યક્ષ નહીં રહેતા પ્રત્યક્ષ પતિપદમાં એકતા રૂપે રહી નિજાનંદનું સુખ માને છે. પરમ દયારૂ પરમ ગુરુદેવનો મહિમા સાંભળી મારા અંતરહંગમાં નિજ પતિને મરવાની શુદ્ધ આરટ જાગી ત્યારે મને પ્રેમ આનંદ ઉત્પન્ન થયો. મહાન સમ્રાટ પરમ કૃપાનિધિ ભગવાન કરુણાસાગરના અનિન ઉપાસક લક્ષ જ્ઞાન ગતિના સંપૂર્ણ અધિકારી પૂજ્ય સંત શ્રી છોટમ મહારાજ બે હાથ જોડીને કહે છે કે મોટી દામ છંદના રાગમાં પરમગુરુની પરમ કૃપાથી પરમગુરુનો મહિમા ગાયો છે. તે ગુરુ મહિમાનો પાઠ કરનાર પ્રેમીજનો પરમગુરુના આશ્ચર્યમાં દ્રષ્ટિ રાખી હંમેશા પાઠ કરશો તો સદેહ વિદેહી થવાની ગતિ પરમગુરુને અવશ્ય બક્ષિસ કરશે. ગાય શીખે ને સાંભળે માને વિચારે કહે છોટામાં જે આચરે તેને યુગમે ધ્યાન્ય. આ પરમ શ્રેષ્ઠ ગુરુ મહિમાના વિશે પરમ રહસ્ય પરમ જ્ઞાન અને સર્વ ગુણોનો સમૂહનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં સૂક્ષ્મ દ્રષ્ટિના વિચારથી અક્ષરે અક્ષરે તપાસી અંદર રહેલા પરમ અર્થરૂપ આશયને સમજી જે જન ગાશે સાંભળશે તેમજ અનુસરશે તથા પંચમસંવેદના વચનને માની અનુભવ કરશે તો પૂંજ્યશ્રી છોટમ મહારાજ કહે છે કે એવા સંત સજ્જનોને આ જગતમાં ધન્ય છે કે જેણે પરમગુરુની ઉપાસના કરી પોતાનું પૂર્વ વતન જાણી લીધું છે. સુખ પામે તે સ્વર્ગનું
वेद वचन अनुसार विधि कर्म कहता शुभ कर्म जगतना लोको कल्याणनी आशाए करोड़ों तीर्थ अने करोड़ों वर्ष की तपश्चर्या तेमज करोड़ों वर्ष कोईपण देवना मंत्रना जप करे अने करोड़ों विधियुक्त व्रत करे तो तेनाथी आ लोक में तेमज परलोक में भौतिक सुख की प्राप्ति थाय छे। परंतु सद्गुरु ने शुद्ध अंतर उपासना कर्या विना कैवल मोक्ष मळतो नथी। साधन बहु नहीं गुरु धर्म समान। आ पृथ्वी पर जगत रचायो त्यार थी मोटा में मोटो सगुण पक्ष स्थपायेलो छे। ते सगुण मत में नानी मोटी विभूतिवाला प्रभावशाड़ी देवगतिना देवो अने देवीओ दस अवतारों सर्वधर्मना आचार्यों ब्रह्मा विष्णु महादेव शक्ति अने निरंजन आ बधाओनो सगुण में समावेश थई जाय छे। आ सगुण मत ने मानवावाला उपासकों उपर कही बतावेला ऐश्वर्यतावाला सर्वन इष्ट मानी उपासना करे छे। आ बधा इष्टोना साधनों अलग अलग छे। कोई आरतवान जिज्ञासु मोक्षनी आशाए साधन संयुक्त सर्व इष्टोनी उपासना करे छे। छता अनुभव दृष्टिए न्याय सहित टोल करी जोता कोई इष्ट उपासना के साधन गुरुधर्मनी बराबरी में आवी सके तेम नथी। गुरुधर्म अनाडिनो एक होय जेनु सेवन करवाथी अंश सदेह सकलता पति ने एकता अनुभव करी निज पति पद ने पामी सके छे। कृपानिधि भगवान करुणा सागरना अखंड उपासक संपूर्ण ज्ञान गतिना अधिकारी परम पूज्य श्री नरवेद सागर महाराज कहे छे के हूँ मारा अंतरना हंग में अति आरत भरी प्रणव द्वारा सूरत नूरतनी एकता एकता करी शुद्ध भावथी परम विशेष परम दयारु परम गुरुदेव ने प्रथम नमस्कार करूँ छूँ। ते महान समर्थ प्रभुए मने सगुण निर्गुणी पर सकाटा संबंधीनो अलौकिक लक्ष्य ज्ञान आप्यो। ते लक्ष्य ज्ञान द्वारा आपनपु अने पतिपदने यथार्थ जानी मायाथी रचायेला जगतनु मिथ्या अभिमान त्यागी लीधु। मनुष्य मात्र ने जगत उपाधि अंत बंधन होवाथी बाहर अने भीतर आठ प्रकारना वासना थी सर्वजीव बंधाया छे। तेना कारणे तेओना तन मन बेशुद्ध थई जवाथी पूर्वगणनी नीज जाण भूली गया था। तेथी प्रकृतिना पदार्थोमां मोहवश थई कर्मक्लेशनुं दुःख वारंवार भोगवे छे। ते त्रासमांथी छोड़ावा अनंत दयारू सकारता प्रत्ये महान कठिन कड़ीकारमां निज ज्ञान विनाना गरीबजनों ऊपर दया करीने कैवल लक्ष्य जणावा निज करता परम गुरु स्वरूपे प्रगत थया छे। अनंत ब्रह्मांड की विभूविता प्रगत चिन्ह संयुक्त धन्य परम गुरु पोमी पर करण को मोक्त। अनंत ब्रह्मांडनु वीत जे चैतन्य ब्रह्म तेनी अनंत ऐश्वर्य शक्ति साथे लईने संपूर्ण करा तेमज सोर चिन्ह संयुक्त प्रगट दिव्य देह धारण करी परम विभूतिवान करुणा सिंधु जीव मात्र ने कार मायाना अनेक बंधनोथी छोड़ावा माटे आ पृथ्वी उपर महान समर्थ भगवान करुणासागर पधार्या छे। तेथी तेमने अनेकवार धन्य हो।
પાર સકળતાપતિનું અવિગત અલૌકિક પદ અને પરમગુરુ સ્વરૂપાકારે એકમ એક અદ્વૈત રહેલી છે. દ્રષ્ટાંતે જેમ સોનું અને સોનાના બનાવેલા અલંકાર એમ બે નામ પડે છે, પરંતુ વાસ્તવિક રીતે જોતાં સોનું એક જ છે. એ નીચકર્તાના સંબંધીવાળા સત્ય સુજાણ જાણને સદગુરુ કૃપાએ જાણી જડ ચૈતન્ય નિવાડો કરી યથાર્થ અનુભવી ગુરુપદમાં જે સ્થિર થયા છે એવા સંતને મોટા પરમ વિવેક જણાવા. પરમ ગુરુનું ચૈતન્યચિત અકળ સ્વરૂપ ચર અચર સર્વ ઘાટોમાં વ્યાપી રહેલું છે, જેની ગતિ અનંત અને અપાર છે. એ ગુરુપદને ઓળખવાની ગમ કોઈપણ મનુષ્ય આપોઆપ પોતાની મેળે જાણી શકતો નથી. સકળતા સત્કૈવલે પોતાના અલૌકિક દિવ્ય બાજ નેત્ર કટાક્ષથી અનંત બ્રહ્માંડોને ધારણ કરી રાખ્યા છે, માટે ધીસ કહેવાય છે. તે સકળતા પતિપદને પામવાનો પરમ લક્ષ્ય શ્રી પરમ ગુરુદેવ જીવમાત્રને બક્ષિસ આપી કલ્યાણ કરવા માટે અહીં પૃથ્વી ઉપર લાવ્યા છે એવા નિજપતિ સર્વાતીત કહેતા દ્રશ્ય અદ્રશ્ય સમસ્ત રચનાથી ન્યારા અલગ રહેલા છે. તેઓ પોતે સર્વ પ્રકારની સંપૂર્ણ ઐશ્વર્યતાના સ્વામી હોય તે પરમપતિનો લક્ષ્ય આપનાર પરમગુરુ વિના સકળતાની બરાબરી કરી શકે એવો સમોવડિયો અનેક બ્રહ્માંડમાં કોઈ જ નથી. નિગમ એટલે વેદ, જે સકળતા પદને નક્કી કરીને સમજાવી શક્યા નથી તેથી નયેતી નયેતી કહીને હારી ગયેલા છે. તો સામાન્ય ગતિના અલ્પજ્ઞ સંસારી જીવ અજ્ઞાન અંધકારથી ઘેરાયેલા તે પદને કેમ કરીને જાણી શકે? જે સર્જનહારે શુદ્ધ સંકલ્પ દ્વારા રચના કરી સમસ્ત જગતનો પસારો કર્યો છે, તેમજ જ્યાં જેવા ઘાટો સર્જ્યા છે ત્યાં તે પ્રમાણે જેને જોઈએ તેવા ખાનપાન આદિ નિજ કરતાએ પ્રથમથી જ તૈયાર કરી આપ્યા છે. ઉપર કહી બતાવ્યા પ્રમાણે એવા જે નીચ કરતા શરીરધારી જીવ માત્રને ઘણા પ્રકારનું લૌકિક સુખ આપી આનંદ કરાવી રહ્યા છે એવા પરમ દયારુ પતિદેવને ઓળખીને જાણવા લાયક સકળતા સ્વામીને કોઈ હિંમત ભીડીને ભજવી શક્યા નથી. જેની પાસે નીચ અનુભવની ઐશ્વર્યતારૂપ હિંમત નથી, છતાં વાણી વિલાસના બળથી બાટ બીડી રહી કહે છે કે અમો નિચપટ ઓળખાવીએ છીએ, એવું સાંભળી જ્યારે કલ્યાણની ઈચ્છાવાળા જે કોઈ જન શરણે આવે તો તેને સત્ય જાણ વિનાના ગુરુ થઈ બેઠેલા એ જીવોને કયું પટીપટ સમજાવી મુક્ત કરશે. હે વા ગુરુ પદ સાચું લઈ આવી ના ભૂક પતિ પદ પરમ ગુરુ એક જાણે ભવેલા પદાર્થ સૌ કોઈ વખાણે.
एवा धर्मचारियों जगत में गुरु थई बैठेला नीचकर्ताना लक्ष्य ज्ञान विना जगतना सर्व लोगों ने कहे छे कि अमे तमारू कल्याण करीशू एवी लालच आपी रुष्टिवाणी बोली पोतानी आजीविका चलावाना मतलब थी ठग विद्या वापरीने जगतना लोकोने पूरा ठगी लीधा छे। जे कई संभळाव्यू ते सर्व साचा पतिपदना लक्ष्य ज्ञान विनानु फोक छे जेथी कोईना उद्धार थशे नहीं। परिणामे जीवोने निज्ञानी थी विमुख राख्याने दोष स्वार्थी गुरुओने लागशे अने घणा प्रकारना दुखो तेमने भोगवा पड़शे। आ समस्त जगतना विषय पतिपदने संपूर्ण रीते एक परम गुरु जाने छे। ते सुजान जान स्वरूपे अखंड रहेला होवाथी पतिपद ने तेओ ओळखावी शके छे। बीजा आ भावमां जन्म पामेला देहधारी अनेक मत धर्मना आचार्योनी आधे गुणना अवतारों वगैरे देहरूप पदार्थवाळा छे। तेज देहधारीओना वखाण सर्व लोके वाणी द्वारा करेला छे। ભાવેલા એટલે જનનીના ઉદરે જન્મેલાઓને ભગવાન કહેવાવાળા બાદલા ગુરુઓ અને સંતો આ જગતમાં અનંત છે। પોતે નામ રૂપ ગુણવાળા હોવાથી જગતકર્તાને પણ એવા મનાવી જીવ માત્રને અજ્ઞાનરૂપી અંધારામાં રાખ્યા છે। નિજસકર્તા પટ્ટીના પરમ વિશેષાંશ શ્રી પરમ ગુરુદેવ નિજપટ્ટીપદના પોતે જાણકાર હોય તે નિજપટ્ટીપદની પરમ શ્રેષ્ઠ જાણને સત્ય વચનો દ્વારા યથાર્થ જણાવી બ્રહ્મજાળમાં ભૂલાયેલા જીવોને સચેતા એટલે સ્વસ્વરૂપમાં જાગૃત કરે છે। કરુણાના દાતા શ્રી પરમ ગુરુ ભગવાન કરુણાસાગર કરુણા કરી દિવ્ય જ્ઞાન ચક્ષુ આપી શરણે આવેલા અંશોને પ્રત્યક્ષ પતિપદ બતાવે છે, તેમજ સર્વ અંશોનું યેન એટલે અડલ સાચું કૈવલધામ દેખાડી પતિ સાથે એકતા કરાવે છે। તે અંશો સ્વસ્વરૂપે થયેલા હોય પોતાના મૂળ ગણમાં જઈને નિર્ભયપણે વાસ કરે છે। ત્યાં પરમ સકર્તા પતિ સદા સદોદિત અદ્વૈત સ્વરૂપે અખંડ બિરાજે છે। તે પતિનો સાક્ષાત મેળાપ કરાવનાર શ્રી પરમગુરુ અમાપ જ્ઞાન ગતિના પ્રકાશવાળા હોય તેના પ્રતાપથી અંશો સ્વસ્વરૂપે થઈ અંશીપદને પ્રાપ્ત કરી પરમાનંદનું સુખ માણે છે। એવા ગટિયાર કહેતા સર્વવ્યાપક ગતિના સજાણ જાણ સમર્થ સદગુરુની અંતરના શુદ્ધ ભાવથી જે જન સમર્પણ થઈ ઉત્કૃષ્ટપણે પૂજા કરશે તેના હૃદયમાં બહુ ગતિની સુખ પડશે, એટલે કર્તાની સર્વ રચનાને જાણી શકશે। એવો નિર્મળ ઉપાસક પરમગુરુની ગમગતિમાં અખંડ અતિ ઉજાગ્રત રહે છે, તેની અંતરદ્રષ્ટિ સર્વજ્ઞ મહદ નિત ચૈતન્યમાં લાગેલી છે। તે મહાન નિત ચૈતન્ય સ્વયં પરમગુરુ પોતે હોવાથી અનુભવાનંદ એટલે સર્વ આનંદોના કંડ કહેતા મૂળરૂપે હોય જેમાંથી અનેક આનંદોની શાખાઓ સમસ્ત લોકમાં પસરેલી છે। એવા પરમ આનંદકારી સર્વોત્તમ સદગુરુ દાસ ઉપર દયા કરીને અનેક વાસનાઓના કારણરૂપે જે અવિદ્યા તેમાં રહેલા સર્વ સંશયોના ગર્ભ સંકટરૂપી ફળને તોડી મુક્ત કરે છે। સાગર ભગવાન
जी से कृष्ण राज करुणेश कल करता की श्री कृष्ण स्वामी महाराज की श्रीमंद करुणा सागर भगवान की श्री नर्मद सागर महाराज की श्री महान तपस्वी रघुराम महाराज की श्री परमन सुखानंद जी महाराज की श्री विष्णुदास जी महाराज की श्री शांतिदास जी महाराज की श्री शीतलदास जी महाराज की श्री अविचरदास जी महाराज की सर्व संतन की सर्वदेवन की ज्ञान संप्रदाय की कायम पंथ की गुरुगारी सारसापुरी की हाल तिलक की शुद्ध गुरुदेव की जिगाष्ठान की कैवल धाम की ग्रंथ वंचन समाप्ति का जय जय सत्कैवल साहिं।